ऑफ वडोदरा। आज ने वहली सवार संस्कार नगरी वडोदराए मतदान ना संकल्प ने समर्पित करी हती। तारीख 5 डिसेम्बर 2022 ना रोज वडोदरा शहर अने जिल्ला मा विधानसभा चूंटणी नु मतदान राखवामां आव्युं छे। ए दिवसे ईवीएम यंत्र पण थाकी जाय एटली वार एनी चाप दबाय अने महत्तम मतदान थाय तेनी प्रेरणा माटे राखवामां आवेला रन फॉर वोट मां नगरजनोए हुं मतदान अचूक करीश ना दृढ़ संकल्पनी दौड़ लगावी हती। सयाजीबागना गेट नंबर 2 થી શરૂ કરી કાળા ઘોડા સર્કલ, પંચમુખી હનુમાન, કલેક્ટર કચેરી, જેલ રોડ થી પરત પ્રસ્થાન સ્થળની લગભગ 3 કિલોમીટર લાંબી આ દોડમાં અબાલ વૃદ્ધ, દિવ્યાંગ, રમતવીર જેવા વિવિધ શ્રેણીઓના મતદારોએ વિશાળ માનવ મહેરામણના રૂપમાં દોડીને અચૂક મતદાન કરજોનો પ્રેરક સંદેશ આપ્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર, અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા, અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ અને ઉંમરના 9મા દાયકામાં પણ સ્ફૂર્તિથી થનગદતા ડોક્ટર ભગવતી ઓઝાએ આ દોડને પ્રસ્થાન કરાવવાની સાથે તેમાં ભાગ લીધો હતો। આજે વડોદરા શહેરના તમામ નાગરિકો જેઓ યુવા મતદારો તરીકે નોંધાયા છે અને એવા મતદારો કે જેઓ ખૂબ 80+ અને PWD વોટર્સ છે પરંતુ ઉત્સાહભેર આજે રન ફોર વોટની આયોજનમાં જોડાયા છે, તેઓ આ રીતે વડોદરાના શહેરના સુજ્ઞ મતદારોને અને વડોદરા જિલ્લાના મતદારોને આગ્રહભરી અપીલ કરવા માગે છે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022માં આપણે તમામ ઉત્સાહભેર મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ। હું આ તબક્કે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના તમામ મતદારોને આગ્રહભરી વિનંતી કરું છું કે 5 ડિસેમ્બર 2022 રોજ સમયસર મતદાન મથકે પહોંચી આપના મતાધિકારનો ઉપયોગ કરો। જય હિંદ। 5 ડિસેમ્બર મતદાન છે એટલે અમે તો ગઈ વખતે બી જ્યારે વોટેથોન થઈ ત્યારે ભાગ લીધો હતો અને અમારા મયંકભાઈ ત્રિવેદીનો ગઈકાલે મેસેજ પણ હતો, સોશિયલ આપણા સામાજિક સુરક્ષા અધિકારી છે કે તમે લોકો આવજો, એટલે અમે તો અમે આવવાના જ હતા અને અમે આવ્યા જ છે। ગઈ વખતે પણ વોટેથોનમાં ભાગ લીધો હતો અને આ વખતે બી લેવાનું છે એક જાગૃતિ માટે, અને આ વખતે દિવ્યાંગો માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એવું સાંભળ્યું છે। ઇવન ઘરે જઈને પણ લોકો વોટ લેવાના છે અને એ લોકોનો 1-to-1 એ લોકોનો એપ્રોચ છે ગવર્મેન્ટનો, અમારી ઘરે પણ ગવર્મેન્ટનો માણસ આવી ગયો હતો, ઇટ્સ અ ગુડ થિંગ અને બધાએ મતદાન કરવું જોઈએ અમારું માટે, ભલે તમને કોઈ ઉમેદવાર ના ગમે કંઈ નાટો આપો પણ એટલીસ્ટ વોટિંગ તો કરો જ। આપણી ચૂંટણી પર્વ આવી રહ્યું છે, આપણે બધા સાથે મળી અને મતદાન કરીએ અને ચૂંટણી પર્વની ઉજવણી કરીએ। હું પણ આ ઉંમરે 87 વર્ષની ઉંમરે મતદાન કરવાની છું। આપ સૌને વિનંતી છે કે આપણે બધા મતદાન કરી અને વડોદરાનું નામ આગળ લાવીએ, વડોદરાનું મતદાન સૌથી વધારે થાય એવું આપણે પ્રયત્ન કરીએ। જય હિંદ। અમે મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સના સ્ટુડન્ટ છીએ અને અમારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે અહીંયા ઘડી અને અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ આની માટે, અને આ અમે સૌભાગ્યવતી છે કે અમને આમાં જ મેરેથોનમાં દોડવાનો ચાન્સ મળ્યો છે અને અમે ભારતના નાગરિક હોવાની અમારી આ ફરજ બને છે વોટિંગ કરવાની, તો આ અમારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે જેના લીધે અમે ખૂબ જ અમે એક્સાઇટેડ છીએ આની માટે। યુવાનો શું સંદેશો આપશો?
અન્ય વોટર્સને અમે એ સંદેશો આપીશું કે જેમ આપણે આપણી પર આપણી જેમ ફરજ જેમ કે રિસ્પોન્સિબિલિટી આવે છે એવી રીતે આપણે અગર કોઈ ફ્રીડમ મળતી હોય તો આપણને રિસ્પોન્સિબિલિટી બી આવે છે એની સાથે સાથે તો આપણે રિસ્પોન્સિબિલિટી અત્યારના સિવિલાઇઝેશન પ્રમાણે ફોલો કરવી જોઈએ વોટિંગ કરવી ભારત નાગરિકની હરેકની એક રિસ્પોન્સિબિલિટી છે તો બધ સર્વે કરવી જોઈએ